પરિવારમાં સંઘર્ષનો પાર ન હોય, પતિ પત્નીના ઝઘડાનો પાર ન હોય, સાસુઓને ઝઘડાનો પાર ન હોય, છોકરા કાંઈ માનતા ન હોય, પરિવારમાં કંકાસ અને ઉપાધિનો પાર ન હોય, રખેના ઘર સભા સાંભળતા થઈ જાય. આ દવા છે. રોગથી ઘેરાયેલું જીવન, આવડું 3 કિલોનું માથું દુખતું હોય પણ ક્યારેક આવડી ટીકડી ઉતરી જાય. ટીકડી આવડી મોટી ને અવળી હોય, માથું આવડું હોય ટીકડી અવળી હોય, ટીકડી આટલી હોય પણ આવડું 5 શેરનું માથું એને ઉતારી નાખે ને, ક્યાંય ચેન ન પડતું હોય, આવડે એવી ટીકડી ટોપ કરી દે. એ ભક્તો, તમારો સંસાર વ્યવહાર તો બહુ મોટો છે પણ આ ઘર સભા સત્સંગ રૂપી નાની ટીકડી એ તમારા એ તમામ રોગને ટાળી નિરોગી કરી શકે છે. એટલે તમને બધાને ભલામણ કરું છું, પણ ઘર સભા સાંભળજો. અત્યારના સમયમાં યાદ રાખજો, પરિવારને બચાવે તો માત્ર ને માત્ર સત્સંગ જ બચાવે, બાકી કોઈની તેવડ નથી પરિવારને બચાવી શકે. સ્કૂલ કોલેજો તમારા છોકરા એજ્યુકેટેડ કરશે, જરૂર ના નથી પાડતો, એન્જિનિયર બનાવશે, ડોક્ટર બનાવશે, સીએ બનાવશે, પણ એને માણસ નહીં બનાવે. એ સીએ ડોક્ટર એન્જિનિયર બન્યા પછી માણસ બનશે કે ભાઈ પ્રશ્નાર્થ છે. આ ઘર સભા સત્સંગ સભા તમારા સંતાનોને માણસ બનાવશે, સજ્જન બનાવશે, પિતૃભક્ત બનાવશે, માતૃભક્ત બનાવશે અને સારો સત્સંગી પણ બનાવશે, સુખીઓ પણ કરશે. માટે મારી તમને ભલામણ છે, પ્રત્યેક પરિવારના સદસ્યો આ ટાટા સ્કાય જેટલા પણ ઘર સભા સાંભળતા હો, તમે કદાચ યુટ્યુબના માધ્યમથી XYZના માધ્યમથી સાંભળતા હો, તમારા કોઈ સભા સગા સંબંધી હોય તમને એની સાથે હે તો એને ભલામણ કરજો. કઈ ડીશ રાખો છો, વિડીયો કોન લઈ લો એમ કહી દીધો, એની અંદર રોજ ઘર સભા આવશું કહેજો. એકાદનું જીવન ઉજાગર બની જશે તો પરમાત્મા તમારા પર ખૂબ રાજી થશે. આંગળી સિંધ્યાનો તો પૂર્ણ છે. અને અમે એક ઉપકાર નથી કરતા, અમને ભગવાન સ્વામિનારાયણ એક આજ્ઞા કરી છે કે હે પરમહંસો, ગ્રસ્ત ભક્તો તમારી અન્ન વસ્ત્ર કરીને સેવા કરે છે એમ તમે એની કથા વાર્તા કરીને સેવા કરશો. અમે સેવા કરીએ છીએ, આ કથા વાર્તા કરીને સેવા કરીએ છીએ, અમને પણ આનંદ થશે, ઠાકોરજી પણ રાજી થશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.